सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळन स्वामी चौसठपदी ग्रंथनी अंदर पद 55 एमां छेल्ले स्वामी अक्षरधामनुं वर्णन लखे छे। जे धामने भगवाननो भक्त भजन करीने पामवानो छे, जे धाम सुधी जीवने पहोंचवानुं छे, धामनुं सुख केवुं छे, ए धाम केवुं छे एवुं स्वामीए वर्णन कर्युं। स्वामी के सर्वथी पर एक सुखनो खजानो छे, જ્યાં આગળ અનંત મુક્તો આનંદથી ભરાયેલા રહે છે, જ્યાં સુખ સુખને સુખ છે ત્યાં આગળ વાસ કરીને રહ્યા છે, જ્યાં તેજ તેજને તેજના અંબાર છે, તેજોમય જ્યાં બધાય આકાર છે, એ તેજ મધ્ય એક સિંહાસન છે અને સિંહાસન ઉપર પુરુષોત્તમ નારાયણની દ્વિભુજ મૂર્તિ છે, એને જોઈ સ્વામી કે મન લોભાયા કરે છે કે એ સુખને ક્યારે પામીએ। આગળ એ જ અક્ષરધામનો કંઈક મહાત્મ્ય બતાવતા સ્વામી પદ 56માં કહે છે, એવા ધામની આગળ બીજા સી ગણતીમાં ગણાય રે, મા પ્રલય કાળના અગ્નિમાં સીજા હંમેશા જે હહનાય રે, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે ભવ બ્રહ્માનરય કોય રે, ચૌદ લોક દામ રેવાન પાવે સર્વે સંહાર હોય રે, જેમ કડાયામાં કણ ઉછળે છે ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જો તન દારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળ રે, માટે સુખ નથી ક્યાં માને પ્રભુજીના પદ પખી રે, નિષ્કુળાનંદ કહે ભૂલે છે સાને લેવાત આવી તું લખી રે, નિષ્કુળાનંદ કહે ભૂલે છે સાને લેવાત આવી તું લખી રે। સદગુરુ નિષ્કુળન સ્વામી અક્ષરધામનું વર્ણન કરતા કહે છે, એ ધામની આગળ બીજા સી ગણતીમાં ગણાય રે,
એ અક્ષરધામનું જે સુખ છે એ સુખની આગળ બીજા ધામના સુખ ફિક્કા છે. શ્રીજી મહારાજ સ્વયં પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે, મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે અને પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે, રાજાના સુખ કરતાં દેવતાનું સુખ અધિક છે. તેથી ભગવાનના આપેલા દેવતાઓને જે સુખ છે, ઇન્દ્રનું સુખ અધિક છે, તેથી બૃહસ્પતિનું અધિક છે, તેથી બ્રહ્માનું, તેથી વૈકુંઠ લોકનું અને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. ભગવાનનું જે અક્ષરધામ છે એનું સુખ સર્વથી અધિક છે. ભગવાનના વૈકુંઠધામ છે, ગોલોકધામ છે, એ બધાય કરતાં પંચાળાના પહેલાંને બરાબર ધ્યાનથી વાંચીને વિચારીને અક્ષરધામના સુખનો નિર્ધાર પાકો કરવો, અક્ષરધામમાં પહોંચવા માટેનો નિર્ધાર પાકો કરવો કે અક્ષરધામમાં પહોંચવું જ છે, બીજા કોઈ ઓરાધામમાં રહેવું નથી. ઘણી જગ્યાએ કહેવામાં આવે ભગવાનના ધામમાં ભેદ નથી, ભગવાનના ધામમાં ભેદ નથી, ભગવાનના સ્વરૂપમાં ભેદ નથી. પણ વરતાલનો 19મો કહે છે કે ભગવાનના સ્થાનકના ભેદે કરીને ભગવાનના ભેદ ન કરાય, પણ સ્વરૂપના ભેદે કરીને તો ભેદ છે. વિરાટ સ્વરૂપ જુદું છે, નારાયણ સ્વરૂપ જુદું છે, સ્વરૂપના ભેદે કરીને ભેદ, એની ઉપાસના, એ ભેદરૂપી ભેદે કરીને કરાતી ઉપાસના એને શ્રીજી મહારાજે માન્ય કરી છે. પરંતુ સ્થાનકના ભેદે કરીને ભેદ ન કરવા કહેતા ઘનશ્યામ મહારાજ 56માં પ્રગટ થયા અને પછી વન વિચરણમાં ગયા ત્યારે જુદા હતા અને પછીથી ગાદીએ બેઠા પછી જુદા થયા, મંદિરોની સ્થાપના થઈ પછી જુદા થયા, મંદિરોમાં બિરાજમાન થયા અર્ચા સ્વરૂપે પછી જુદા થયા, એ સ્થાનક અલગ અલગ બદલાયા એને ભેદે કરીને ભગવાનના ભેદ ન થાય. જે ઘનશ્યામ 56માં હતા એ જ અયોધ્યામાં હતા, એ જ વન વિચરણમાં હતા, એ જ ગાદીએ બેઠા ત્યારે એ જ હતા, અને આ સત્સંગની અંદર મંદિરોની સ્થાપના કરી, સત્સંગની સ્થાપના કરી ત્યારે એ જ હતા, અને આજે પ્રત્યક્ષ સ્વરૂપે, પ્રગટ સ્વરૂપે એ જ દર્શન આપે છે. સ્થાન બદલાયા, સ્વરૂપ નથી બદલાયું. પણ જ્યાં સ્વરૂપ બદલાય છે ત્યાં આગળ ઉપાસનાના ભેદ પડે છે, એ વિષય જુદો છે. પરંતુ સમજવાનું છે એક, કે ઘણીક વખત એવો શબ્દ આવે કે ભગવાનના ધામની અંદર કોઈ ભેદ નથી, વૈકુંઠ કો, ગોલોક કો, અક્ષરધામ કો, શ્વેતદ્વીપ કો, બદ્રિકાશ્રમ કો, બધું એક જ છે. કારણ કે બધા મુક્તિને જ પામે છે, બધા મુક્ત જ કહેવાય છે, જન્મ મરણથી રહિત જ થયા છે બધાય. ગોલોક વૈકુંઠમાં ગયા એ તો એ ધામમાં બધા ગયા, એ જન્મ મરણથી રહિત થયા, એમનો મોક્ષ થયો એવું જ કહેવાય છે. વૈકુંઠ ગોલોકને પામે એનો મોક્ષ જ થયો, કલ્યાણ થયું. પણ અક્ષરધામ એટલે આત્યંતિક કલ્યાણ, આત્યંતિક કલ્યાણથી ઉપર બીજું કોઈ કલ્યાણ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ આત્યંતિક કલ્યાણ એ કલ્યાણ નિર્ણય ગ્રંથની અંદર બતાવેલો કલ્યાણ છે. આપણે સમજી રાખવું જોઈએ કે અક્ષરધામ જેવું કશું જ નથી. બધા જ ધામ સાચા છે, બધા જ ધામ સારા છે, બધા જ ધામની અંદર ભગવાન સુખ આપે છે, બધા જ ધામની અંદર મુક્તો રહે છે, બધા જ ધામના જે મુક્તો છે જન્મ મરણથી રહિત છે, બધું જ એ સાચું છે, સત્ય છે, સનાતન છે, અનાદિ છે, એ એવું જ રહ્યું છે, એવું જ છે અને એવું જ રહેવાનું, એની સાથે કોઈ વિરોધ નથી. પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે અક્ષરધામના મુક્તનું જે સુખ છે, અક્ષરધામના મુક્તની જે પદવી છે, અક્ષરધામને જે પામવું એ અક્ષરધામ જે છે, અક્ષરધામમાં રહેલા પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ છે, એવું બીજા કોઈ ધામમાં ક્યાંય પણ એવું સુખ, એવું સ્વરૂપ, એવા મુક્તપણાની ઊંચાઈ, એવું આત્યંતિક કલ્યાણ એ ક્યાંય નથી.
એ પણ એટલું જ સાચું છે. માટે અક્ષરધામ એના જેવું બીજું કોઈ ધામ નથી. પંચાળાના પહેલાંને બરાબર આપણા માઇન્ડમાં ફિટ રાખીએ. બ્રહ્માનું સુખ અધિક ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અતિ અધિક એટલે એનું કહી ના શકાય એટલું અધિક છે, એવું ભગવાનનું અક્ષરધામ છે. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એવા ધામની આગળ બીજા સી ગણતીમાં ગણાય રે. એ અક્ષરધામ ને એના મુક્તોનું જે સુખ છે એની આગળ બીજા ધામનું સુખ શું ગણતરીમાં ગણાય? એની આગળ બીજા દેવતાના લોકનું સુખ એ તો નરક તુલ્ય લાગે. બ્રહ્માના સત્યલોક, ઇન્દ્રના સ્વર્ગલોક એ તો બધા નરક તુલ્ય લાગે. મોટા વૈકુંઠ ને ગોલોકના ધામના સુખ પણ જે અક્ષરધામના સુખ આગળ ફીકા છે એવું ભગવાનનું એ અક્ષરધામ છે. ત્યાં એ અક્ષરધામ કેવું છે તો જે ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ સમાધિમાં લઈ ગયા હતા તે અક્ષરધામ કેવું છે એનું વર્ણન વિહારીલાલજી મહારાજે કહ્યું છે. શોભે તહા અમિત ચિન્મય સૌધ સારા જોતા જ મુક્ત જનને મુદયા પનારા તે સૌધ સર્વ વળી વૈભવથી ભર્યા છે સ્વેચ્છાથી મુક્ત હિત શ્રી હરિએ કર્યા છે. સૌધ એટલે વાદળા, ત્યાં ચૈતન્ય વાદળાઓ છે અને વાદળાઓ ભગવાનના જે મુક્તો છે એને આનંદને આપનારા છે. એ ભગવાનના ઐશ્વર્યોને વૈભવથી ભરેલા અક્ષરધામમાં અનંત અનંત દેશની અંદર એવા વાદળો છે. જે મુક્ત જેમ મન માહી મનોર્થ ધારે તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે. બહુ સરસ સ્પષ્ટ ગુજરાતીના શબ્દો છે. જે મુક્ત જેમ મન માહી મનોરથ ધારે તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે કોઈ સજે નિજ સ્વરૂપ સુપાત્ર ગાટે. જે મુક્તને જેવો મનોરથ થાય એવું એનું સ્વરૂપ થઈ જાય. એ પોતે ભગવાનને રાજી કરવા માટે જેવા સ્વરૂપનું ધારણ કરવું હોય એવા સ્વરૂપનું ધારણ કરે. તો કે કેવા સ્વરૂપો ધારણ કરે છે ભગવાનને રાજી કરવા? કોઈક મુક્ત મની માનક રૂપ થાય કોઈક દેવ તરુ તુલ્ય તહા જનાય કોઈ પલંગ નવરંગ નિજાંગ બાસે કોઈ ધ્વજા કડ સ્વરૂપ દરી પ્રકાશે. કોઈ મુક્ત મણીને માનેક રૂપ થાય છે, કોઈ વૃક્ષ રૂપે થાય છે, કોઈ પલંગ રૂપે થાય છે, કોઈ ધ્વજા રૂપે થાય છે, કોઈ કળસ રૂપે થાય છે. ભગવાનનું જે સિંહાસન એની ઉપર કળશ, એ કળશ રૂપે મુક્ત થઈને બેસે. ભગવાનનું સિંહાસન રૂપે મુક્ત થઈને ત્યાં આગળ સિંહાસન રૂપે સેવા કરે. માનેક મનીયો રૂપે થઈને મુક્ત ભગવાનની સેવા કરે છે. કોઈ દરે સુરથ કે હય હાથી રૂપ કોઈ બને કનક કેરી છડી અનુપ. કોઈ ભગવાનની લાકડી બની જાય છે, કોઈ મુક્ત એવા છે ભગવાનની લાકડી બની જાય છે અને લાકડી રૂપે રહ્યા થકા ભગવાનને નિરખ્યા કરે છે. કેવી એ સૃષ્ટિ, કેવું એ સર્જન, કેવા એ વિચારો, જ્યારે આપણે એ વિચારોમય થશું ત્યારે મુક્તપણું આપણામાં આવશે. આપણે જગતમય સંકલ્પો દ્વારા આપણા આત્માને જગતમય કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છે. આ સત્સંગ આપણને એ શીખવાડે છે, નાશવંત જગતના સંકલ્પ મૂકીને શાશ્વત ભગવાનની મૂર્તિને ભગવાનનું ધામ
એના સુખના સંકલ્પો કરીએ. ગઈકાલે મેં જે દ્રષ્ટાંત દીધું હતું, ઇન્ડિયાના ગામડામાં 2 વીઘાની ખેતીમાં ખેતી કરતો વ્યક્તિ અમેરિકા આવવાનું હોય, 20 વર્ષ પછી ફાઇલ ખોલવાની હોય, એના સંકલ્પો 20 વર્ષથી કરતો હોય છે. ત્યાં જઈને આવું કરીશું, આવું કરીશું, આવું કરીશું, બસ એમ જ અક્ષરધામની અંદર જઈને આવું કરીશું, આમ વર્તીશું, મહારાજની જોડે આવી રીતે સુખ લેશું, મહારાજની અરે આમ રમશું, એમ અક્ષરધામની અંદર મારે આવી રીતે મહારાજની સાથે રહેવું છે, એવા વિચારો અત્યારથી કરવા પડે. અત્યારથી કરેલા હશે તો જ ત્યાં બેઠા થકા એ બધું સુખ લેવાશે. જેને અહીં આગળ પોતાના આત્માનો ઢાળો ન ઢાળ્યો એ અક્ષરધામમાં ભગવાન કૃપાએ કરીને લઈ જશે તો એ કરશે શું? કરશે શું? જેને અહીં અમેરિકામાં ઇન્ટરેસ્ટ જ નથી, એને કાંઈ પડી જ નથી, એને ત્યાં રખડી જ ખાવું છે, ઇન્ડિયામાં ધૂળ ખાઈને નથી કામ કરવું, બેઠા પૈસા અહીંથી કોઈ મોકલે તો એ ખાઈ પીને લેર કરીને ફરી ફરવું છે, બસ $500 કોઈ મોકલ્યા, એના મા બાપ કોઈ સંબંધીએ મહિને એટલા મોકલે, એકલો હોય, રખડીને જિંદગી પૂરી કરવાનું ગમી ગયું હોય, પછી એને અહીં બોલાવે ને તો અહીં આવીને સેટ ના થાય, કામ જ ના કરવું હોય, આળસ આવી ગઈ હોય શરીરમાં એટલી બધી, એટલે કામ જ ના કરવું, અહીંથી પાછો જાય, જે લાવ્યો હોય એનાય માથે પડે, આખી જિંદગી પાલવવાનો થાય. એવી રીતે અક્ષરધામમાં ભગવાન લઈ તો ગયા, પણ આપણને સુખ લેવાના કોઈ સંકલ્પ કે વિચાર જ નહોતા. અક્ષરધામની અંદર મુક્ત થઈને મહારાજનું જે સુખ લેવાનું છે, અક્ષરધામની અંદર આવી આવી વિવિધ પ્રકારની ચિન્મય સૃષ્ટિ છે, એને મારે જોવી છે, જાણવી છે, અને મહારાજના સુખને ભોગવવું છે, મહારાજની સેવા ત્યાં કરવી છે, સુખને ભોગવવું છે, એટલે ભગવાનની સેવા કરીને ભગવાનના રાજીપારૂપી સુખને લેવું છે. તો એવું જે કરવું છે એનો વિચાર જ જો અહીં નથી તો ત્યાં પહોંચીને શું કરવાનો? વાજિંત્ર રૂપ વળી કોઈ ધરે વિચિત્ર, જેમાં ગવાય હરિના ગુણ કે ચરિત્ર. કોઈ વાજિંત્ર થઈ જાય, કોઈ ભગવાન માટે તબલા થઈ જાય, કોઈ મુક્ત કે હું તને વગાડું, હાલો એ મુક્ત એ તબલું વાગે ને તબલામાંથી જે અવાજ આવે ને એ અવાજમાં એ મુક્ત સ્તુતિ કરતા હોય. કોઈ ભગવાન માટે સિતાર થઈ જાય, બીજા મુક્ત એને વગાડે, એ સિતાર રૂપે થઈને સ્તુતિ કરે, એવા અલગ અલગ વાજિંત્ર રૂપે પણ ત્યાં મુક્તો થાય છે. થઈ પાદુકા પ્રભુતના પદ કોઈ ચાય, કોઈ કછત્ર થઈ શ્યામ શિરે છવાય. કોઈ ભગવાનની ચાકડી થઈ જાય કે મારે તો ભગવાનના ચરણારવિંદમાં રહેવું છે, ત્યારે ભગવાનની ચાકડી થઈ જાય છે. આપણને થાય કે ભગવાનનું સ્વરૂપ એકને ચાકડી થવી હોય તો હવે ચાકડી મારે થવું હોય, બીજાને થવું હોય તો અક્ષરધામમાં એ વિશેષતા છે, જેટલાની ચાકડીઓ થવું હોય એટલા થઈ શકે, કારણ કે દરેકને ભગવાનનું સામીપ્ય સુખ પોતાનું જુદું જુદું હોય. પોતાને દરેકને એમ લાગે મહારાજ મારી પાસે છે, હું મહારાજની ચાકડી રૂપે છું અત્યારે, બીજા મુક્તની ચાકડી થવું હોય તો એને જુદું સુખ, એવી રીતે અક્ષરધામની અંદર મુક્તએ મુક્તએ મહારાજનું સુખ છે, મુક્તએ મુક્તએ. બીજા ધામોની અંદર જ્યાં આગળ સિંહાસનમાં ભગવાનનું સ્વરૂપ અવતાર સ્વરૂપ બિરાજે છે, ત્યાં આગળ દરેક મુક્તને જઈને એ ધામના મુક્તને ત્યાં જોઈને જઈને એને પાસે બોલાવીને પોતાના મેલો હોય ત્યાં એ અવતાર સ્વરૂપ આવે ત્યારે સુખ આવે છે. જ્યારે અક્ષરધામની અંદર ભગવાનના મુક્તને એક એક મુક્ત માટે એક એકને મહારાજનું સામીપ્ય સુખ છે, અક્ષરધામની વિશેષતા છે, એટલે એને અધિક અતિ અધિક એટલે કીધું છે. અનંત કોટી મુક્તોને અનંત રૂપે કરીને ભગવાન એક સાથે એક સરખું, કોઈ જગ્યાએ ન્યૂન કોઈ જગ્યાએ વધારે એમ નહીં, એક સરખું જેવો એ મુક્તનો ભાવ એ પ્રકારથી એની સેવા અંગીકાર કરીને ભગવાન એને સુખ આપે છે. બધાય ત્યાં સ્વતંત્ર છે, આનંદ મગ્ન હંમેશા રહે છે, એવા બધાય મુક્તો છે, સ્વતંત્ર છે, છતાં પણ એ ભગવાન આગળ પરતંત્ર છે. બધાય મુક્તો ભગવાનને વશ રહે છે, ભગવાનને વશ રહે છે, એવું એ ધામ છે. એ ધામમાં કેવું છે? જે ધામમાં ન જળ વસ્તુ કસી જનાય,
चैतन्यनाज तरुवेली तमाम त्याय प्राकार द्वारपन चिन्मय तेह ठार आकार रंग पलटे पलमाय पार अहीं पेली एलईडी स्क्रीन गोठवेन केम बधा चित्रों बदलाया करे ने बधुं बदलाय ओहो एना करता तो अबजो घणुं जुदी जुदी जातना रंग बदलाया करे एवा महलो एवी दीवालो एवं बधुं अक्षरधाम में छे महाराज ने मुक्तोनी सभा चारे कोरे भराईने बैठी छे तो छे ज पण आ प्रकारनी पण अनेक प्रकारनी मुक्तिनी व्यवस्थाओ अक्षरधाम में छे कारण के भात भातना पहोंचवाना ने भात भातना पहोंचवाना अहींथी भगवान ने तो कादव भरी जवो छे कादव भरी जवो छे तो हवे ए न्या जाय तो एने तो फरवा बधुं ज राखवुं पड़े એટલે જેવા મુક્ત એવું ત્યાં એના જેવા સંકલ્પ એના જેવા વિચારો એ પ્રકારનું સુખ ભગવાને ત્યાં રચી આપ્યું છે એવાય મુક્તો છે જે અખંડ મેસોન મેઝ ભગવાનની મૂર્તિની સામે બસ જોઈને બેઠા છે એવા પણ મુક્તો છે અનાદિ મુક્તની જે સ્થિતિ કરી છે એકત્વ ભાવને પામી જાય એવા ભગવાનની ઈચ્છાથી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એવા પણ મુક્તો છે એ ભગવાનની ઈચ્છાથી એ મુક્તો નથી ઈચ્છતા ભગવાનમાં એટલો બધો સ્નેહ થઈ જાય ત્યારે એકત્વને પામી જાય એવું પણ છે બધી પ્રકારના મુક્તો કોઈ ભગવાનના આવી રીતે પિતાંબર કોઈ ચાખડી કોઈ છડી કોઈ ભગવાનનો મુંગટ ભગવાનના કોઈ વસ્ત્રો એવું થાય છે દાગીના થાય છે કુંડળ થાય છે કે મારે મહારાજના ડાબા કાનની અંદર જે તિલ છે એ જોવું છે તો એ તિલ જોવા માટે કોઈ મુક્ત કે મારે નજીક જઈને જોવું છે એટલે મારે ભગવાનના કુંડળ થઈ જવું છે કુંડળ રૂપે થઈને મુક્ત તિલની બાજુમાં બેઠા 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 એ ભગવાનના ડાબા કાનનું તિલ એનું સુખ લીધે રાખે આવી બધી વ્યવસ્થાઓ છે આ પ્રકારના ત્યાં મુક્તો છે અનંત અનંત પ્રકારની એના સંકલ્પો અને એના જે એ મુક્તોનો જે મુક્તપણાનો વિચાર છે એને જે મહારાજનો સુખ લેવાની જે પદ્ધતિ છે એ તો આપણી કલ્પનામાં પણ આવે એવી નથી આપણી કલ્પનામાં બેસે એવી નથી આપણે હજુ આ ન અડવું આ ના ખાવું આ ના જોવું આ ના સાંભળવું એમાં ક્યાં ખલવાઈ જઈએ અને આ મહામુક્તો તો અખંડ ભગવાનનું સુખ કેમ મળે ચાખડી રૂપે થાય ને તો ચાખડીની અંદર આમ ચાખડી રૂપે થઈને ભગવાનના જમના પગના નખની અંદર જે રક્તરેખા છે ને એને ત્યાં ચાખડીનો આગળનો ભાગ હોય ને ત્યાં આગળ રહીને એને નિરખ્યા કરે ને જોયા કરે ચાખડી રૂપે થઈને આવું કરે પિતાંબર રૂપે થાય ને ત્યારે પિતાંબર મહારાજે પહેર્યું હોય ને તો ઠેક ભગવાનના કટી ભાગથી ચરણ સુધી પિતાંબર આખું શરીર સાથે ચોટેલું હોય ત્યાં ભગવાનના જે તિલચિહ્નો હોય એનું સુખ લીધે રાખે ભગવાનના તિલચિહ્નોનું ત્યાંથી દર્શન કર્યા કરે આવા ભગવાનના એ મુક્તો છે બહુ પ્રકારથી અનેક પ્રકારથી ભગવાનની મૂર્તિનું સુખ એ મુક્તો લે છે બહુ પ્રકારથી લે છે બ્રહ્માંડ કોટિ રજ તુલ્ય જહા ઉડે છે એ મુક્તો કેવા છે તે મુક્ત સર્વ વળી જાન સમર્થ કેવા બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જ એવા આજ્ઞા થકી અવતરે જઈ લોકમાય પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાય એ મુક્તો જ્યાં બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ જાય આજ્ઞા થકી અવતાર ધારણ કરે ત્યારે શું થાય છે પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાય પુરુષોત્તમને તુલ્ય ત્યાં પૂજાય છે ગોપાળન સ્વામીની વાતમાં વાત છે ભગવાનના અવતારો એને ભગવાનના ભક્ત જ જાણવા ભગવાનની આજ્ઞા થકી આવે છે અને પુરુષોત્તમની તુલ્ય પૂજાય છે અવતાર તરીકે ગણાય છે નારદજી કોણ છે ચોવીસ અવતારમાંનો અવતાર ગણાય છે પણ નારદજી એક સંત છે ચોવીસ અવતારમાંના અવતાર ભગવાન તરીકે ગણાય છે પરંતુ સંત છે શંકાદિકો કોણ છે સંત છે અવતારો પણ આ પૃથ્વી ઉપર આવે છે એ ભગવાનના ભક્ત છે ગોપાળન સ્વામીનો મત છે પોતે પણ એમ સમજવું ને બીજાને પણ એમ સમજાવવું
ભગવાનના ભક્ત છે બધા. પુરુષોત્તમ નારાયણ તુલ્ય થઈને, પુરુષોત્તમ રૂપ થઈને અહીં પૂજાય છે, કારણ કે પુરુષોત્તમ રૂપ છે. મધ્યનું 31મું વચનામૃત ધ્યાનથી વાંચું. એની અંદર શ્રીજી મહારાજને સુખમુનિ પ્રશ્ન પૂછે છે છેલ્લે, કે બહુધા તો શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કયા છે. મધ્યનું 31મું, બહુધા તો શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કયા છે. બહુધા એટલે વધારે પડતું. અત્યાર સુધીના શાસ્ત્રોમાં વર્ણન જે થયું છે એમાં સુખમુનિ એમ કે છે બહુધા તો, લગાર એક ન કીધું, થોડીક જગ્યાએ ના કીધું, ક્યારેક ક્યારેક ના કીધું, બહુધા. બહુધા શબ્દો પુરુષને જ પુરુષોત્તમ તરીકે વર્ણવે છે શાસ્ત્રોના. પણ પુરુષોત્તમ અને પુરુષમાં કેટલો ભેદ છે, સુખમુનિનો આવો પ્રશ્ન છે મધ્યના 31મામાં. જે આ મુક્ત પૃથ્વી પર આવીને ભગવાન જેવા ગણાય છે, જે જે બ્રહ્માંડમાં જાય ત્યાં જઈને પુરુષોત્તમ તરીકેનું પ્રસ્થાપન થઈ જાય છે, કે આ કોણ આવ્યા, તો કે પુરુષોત્તમ સ્વયં આવ્યા. પુરુષોત્તમ સ્વયં નથી આવ્યા, પુરુષોત્તમ રૂપ એવા મુક્ત આવ્યા છે. પરંતુ શાસ્ત્રો એમ જ લખાણા, એની અંદરથી અનુભવ પુરુષોત્તમનો જ થયો. અને એ વાત પણ એટલી જ સાચી છે કે મહારાજના મહામુક્ત છે એનો અનુભવ એ ભગવાનના અનુભવ તુલ્ય જ થાય. કારણ કે જેવી રીતે લોઢામાં અગ્નિ વ્યાપ્ત થયો હોય તો લોઢું કામ નથી કરતું, અગ્નિનો જે ગુણધર્મ છે, અગ્નિનું જે કાર્ય છે, તમામ કાર્ય એ લોઢું કરે છે. એવી જ રીતે પુરુષોત્તમનો બધો જ આવિર્ભાવ જ્યારે મુક્તમાં હોય છે ત્યારે મુક્ત પુરુષોત્તમ જેટલું જ મુમુક્ષુને, જગતના જીવને સુખ આપે છે, અજ્ઞાનમાંથી કાઢે છે, ભવાટીમાંથી કાઢે છે, કલ્યાણના માર્ગે ચડાવે છે, એટલું જ નહીં પુરુષોત્તમની જેમ અંતકાળે એને લેવા માટે પણ આવે છે. આવા સંપ્રદાયના હજારો ઇતિહાસો છે. વાત જે છે એમ જ છે, એમ જ રહેવાની કે મહારાજના મહામુક્તો છે, મહારાજ તુલ્ય છે, છે જ છે, છે જ. પણ એટલી પણ વાત નક્કી છે, મહારાજે મહારાજ છે, મહારાજે મહારાજ છે. મહારાજ થકી હજારો એવા થાય, ભગવાન સ્વામિનારાયણ થકી કરોડો એવા થાય, પણ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ છે. એટલે શ્રીજી મહારાજનો જે મહિમા છે એ ઘટવો ન જોઈએ. શ્રીજી મહારાજનો જે પ્રતાપ, એમનું જે અનન્ય સ્વરૂપ, એ અનન્યતા તૂટવી ના જોઈએ. અને મહામુક્તો જેવા સુપાત્ર છે કે જેને પુરુષોત્તમને સંપૂર્ણ ધારી રાખ્યા છે, એવા મહામુક્તોનો મહિમા પણ રતિવા ઓછો સમજવો ના જોઈએ. ભગવાન શ્રીહરિની અનન્ય નિષ્ઠા તૂટવી ના જોઈએ. અને એ પુરુષોત્તમ નારાયણ બીજા પાત્રમાં બિરાજમાન થઈને પોતાના સ્વરૂપનું સુખ દેતા હોય, આનંદ આપતા હોય, પોતાના સ્વરૂપની ઓળખાણ આપતા હોય, એવા મહામુક્તો જે અનંત કોટી મુક્તો એવા છે, જે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો છે, જેને ભગવાનની અંદર અડગ નિશ્ચય છે, જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ રમવું, ફરવું, જમવું બધું જ પુરુષોત્તમના સ્વરૂપમાં રહીને જે કરી રહ્યા છે, જેની અખંડ જાનપણારૂપ દરવાજા પર ઊભા થકા એક વૃત્તિએ કરીને પુરુષોત્તમની સેવામાં જે મુક્તો અખંડ રહ્યા છે, એવા મહામુક્તો મનુષ્ય આકારે આ પૃથ્વી પર આવ્યા હોય, અહીં બિરાજતા હોય, એ અવતાર કહેવાતા હોય, કે પછી સંત કહેવાતા હોય, કે પછી ભક્ત કહેવાતા હોય, પણ એ પણ પુરુષોત્તમ નારાયણ તુલ્ય છે એ સમજવામાં પણ ખામી ન ચાલે. અને એને જ પુરુષોત્તમ સમજી લઈએ અને પુરુષોત્તમનું જે વાસ્તવિક અનન્ય જે સ્વરૂપ છે એ સ્વરૂપને ભૂલી જઈએ એ પણ ન ચાલે. શ્રીજી મહારાજની અનન્ય નિષ્ઠામાં શ્રીજી મહારાજ જેવો કોઈ હતો નહીં, છે નહીં, હશે નહીં. શ્રીજી મહારાજ એક અને માત્ર એક જ છે, એના જેવું કોઈ થયું નથી, થશે નહીં, છે નહીં. એ શ્રીજી મહારાજની કૃપા થકી એ જેમાં અખંડ બિરાજમાન છે એ શ્રીજી મહારાજ જેટલું જ કાર્ય કરે છે. એ વાત પણ એટલી સાચી છે. બંનેનો સ્વીકાર, બંનેનો સ્વીકાર, એકનો સ્વીકાર કરતાં બીજું પાસું તૂટી જાય તોય કલ્યાણમાં વિઘન છે, કલ્યાણમાં વિઘન છે. કારણ કે મહારાજ અનન્ય, મહારાજ તો બસ મહારાજ, આવે કોઈ છે જ નહીં અને કશું નથી, તો એવા લોકો જે છે ને એનું કોઈ ઘડતર નથી કરી શકતું, એને કોઈ કલ્યાણના માર્ગે ચઢાઈ નથી શકતું. એ મહારાજનું સ્વરૂપ મને સમજાઈ ગયું છે, એના કેફમાં ને કેફમાં હજારો ને લાખો એવા મહામુક્તો હોય ને, એનું કોઈ ભાર નહીં, એનું કોઈ વજન નહીં, એનો દ્રોહ કરી બેસે એવું થાય. અને બસ મહારાજની કંઈ જરૂર નથી, બસ આ મુક્ત છે, મહારાજની કોઈ જરૂર નથી, આજ મહારાજ એવું કરે તો ઉપાસનાનો ભંગ થઈ જાય.
માટે શ્રીજી મહારાજે બંનેનું બહુ ધ્યાન રાખીને આ સત્સંગની સ્થાપના કરી છે. બહુ ધ્યાન રાખીને સંતમાં મહારાજ રહ્યા છે, મુક્તમાં મહારાજ રહ્યા છે. સંત તે સ્વયં શ્રીહરિ એટલા માટે છે કે એમાં મહારાજ રહ્યા છે, મહારાજ એમાં અખંડ રહ્યા છે, એટલે સ્વયં શ્રીહરિ. લોઢામાં જેમ અગ્નિ છે એમ કામ અગ્નિ કરે છે, લોઢું નથી કરતું, એમ પુરુષોત્તમ નારાયણ સ્વયં છે. પણ એવા મુક્તો જ્યાં જાય ત્યાં પુરુષોત્તમને તુલ્ય પૂજાય છે એમ કહે છે. એટલે જ મધ્યના 31માં સુકાનંદ સ્વામીએ કીધું કે બહુધા પુરુષને જ પુરુષોત્તમ કયા છે. ત્યારે કીધું એ પુરુષમાં જેને પુરુષોત્તમ શાસ્ત્રોમાં અત્યાર સુધી કયા છે, જ્યારે એ વાતો થઈ એની પહેલાં જે પુરુષોત્તમ કયા, એ જે શાસ્ત્રોમાં અત્યાર સુધી પુરુષોત્તમ કયા છે, પુરુષોને પુરુષોત્તમ કયા છે, એ પુરુષમાં અને જે વાસ્તવિક પુરુષોત્તમ છે એમાં કેટલો ભેદ છે, આવો સુખમુનિનો પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ કે તારા અને ચંદ્રમામાં કેટલો ભેદ છે, તારા અને ચંદ્રમા એમાં કેટલો ભેદ છે, એવો બહુ પ્રકારનો ભેદ, થોડો ઘણો ભેદ નહીં. શ્રીજી મહારાજે એમ કીધું કે એવો તો બહુ પ્રકારનો બહુ મોટો ભેદ પુરુષ અને પુરુષોત્તમ વચ્ચે છે. શ્રીજી મહારાજના જે શબ્દો છે એવા છે, મહારાજે એવું કીધું કે જેમ આ જીવને ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, કેટલો મોટો ભેદ છે આ જીવ અને વિરાટ પુરુષ જેના થકી આખું આ બ્રહ્માંડ થયું, જેની નાભીમાંથી બ્રહ્મા થયા, હૃદયમાંથી વિષ્ણુ થયા, બાલમાંથી શિવ થયા, અને જે શિવ બ્રહ્મા અને વિષ્ણુ આ બ્રહ્માંડનું સર્જન વિસર્જન અને પાલન કરે છે, એવા ઈશ્વરો આટલા મહા મોટા મુક્તો જેમાંથી પ્રગટ થાય એવું વિરાટ અને એક સામાન્ય જીવ બેમાં કેટલો ભેદ છે, અને ઈશ્વરને વિશે ને પુરુષને વિશે કેટલો ભેદ છે. એ વૈરાજ પુરુષ અને એવા અનંત કોટી વૈરાજ પુરુષો જેમાંથી ઉદ્ભવે એવા પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ એ બે વચ્ચે કેટલો ભેદ છે, તેમ પુરુષ અને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. અને તે પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘનાક છે. જે પુરુષને પુરુષોત્તમ તરીકે બહુધા શાસ્ત્રમાં કીધા છે એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ગણાક છે, થોડા નથી. જેને બહુધા પુરુષને પુરુષોત્તમ કીધા છે એવા થોડા નથી, પુરુષ બ્રહ્મરૂપ ગણાક છે એવા, કે જે પુરુષોત્તમ રૂપ કહેવાય, પુરુષોત્તમ કહેવાય, તે જે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે અને સ્તુતિ કરે છે, એવી વાર્તા અમે ઘણીક વાર કરી છે. પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી, એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી. શાસ્ત્રનો શબ્દ સાંભળે પુરુષોત્તમ એટલે તરત પછી મહારાજ કે સમજી લે કે આ પુરુષોત્તમ, પણ એવું નથી. ગોપાળન સ્વામીની વાતની અંદર એના ભેદ બહુ બતાવે છે. જ્યારે આ પૃથ્વી પર ઇન્દ્ર અને બ્રહ્મા બંનેનો અવતાર થયો હોય ત્યારે ઇન્દ્ર મનુષ્ય આકારે હોય, બ્રહ્માજી મનુષ્ય આકારે હોય, તો એમનું ઐશ્વર્ય એમનું જેટલું છે એટલું ને એટલું જ અહીંયા આવ્યા હોય. તોય હવે દેવતાઓનું ને ઈશ્વરોનું ઐશ્વર્ય તો આ મનુષ્ય કરતાં તો લાખો ગણું હોય, એટલે ઇન્દ્રને ત્યારે અક્ષર કીધા હોય ને બ્રહ્માને પુરુષોત્તમ કીધા હોય. બ્રહ્માને વૈરાટ પુરુષ જ્યારે આ પૃથ્વી પર આવે ત્યારે બ્રહ્માને અક્ષર કીધા હોય અને વૈરાટ પુરુષને પુરુષોત્તમ કીધા હોય. વૈરાટ પુરુષને પ્રધાન પુરુષ આ પૃથ્વી પર આવે ત્યારે વૈરાટને અક્ષર કીધા હોય અને પ્રધાન પુરુષને પુરુષોત્તમ કીધા હોય, અને એ શાસ્ત્રો જે રચાયા હોય એમની ઉપર એ એવી રીતે રચાયા હોય, શાસ્ત્રમાં અક્ષરને પુરુષોત્તમ અક્ષરને પુરુષોત્તમ એમ જ શબ્દનું નિરૂપણ હોય. પણ ગોપાળન સ્વામી કે વિચારે ને ઐશ્વર્યને ત્યારે ખબર પડે કે ઇન્દ્ર ઇન્દ્ર જેટલું જ એ અક્ષર પણ બતાવી શકે, ઇન્દ્ર જેટલું જ એનું જેટલું સામર્થ્ય છે એટલું જ બતાવી શકે. પણ સ્વયં પુરુષોત્તમ તો ગોપાળન સ્વામી કે પ્રથમ વખત જ આવ્યા છે. નિષ્કુળાન સ્વામી કે આ વારનો જ અવતાર ન થાય વારંવાર, પ્રથમ વખત જ આવ્યા છે, ક્યારેય નથી આવ્યા. ગુણાદિતાનંદ સ્વામી કે આ ભગવાન કોઈ દી આવ્યા નથી ને આવશે નહીં, આ પ્રથમ વખત જ આવ્યા છે, પ્રથમ વખત જ આવ્યા છે, પહેલા ક્યારેય આવ્યા નથી. મહારાજ પણ વચનામૃતમાં કહે છે જેવી રીતે કોઈ બળ્યો એવો એવો પુરુષોત્તમ નારાયણ છે પેલા નદીમાં જેમ ડૂબકી મારીને ધારે તો ઘણી વખત બધી થઈને પસાર થઈને નીકળે અલગ અલગ જગ્યાએથી, અને ક્યારેક ધારે તો સીધા નીકળે,
એમ ડૂબકી મારીને, જે અક્ષરધામમાંથી ડૂબકી મારીને તે સીધા મહારાજ અહીંયા આગળ આવે. બાકી ભગવાન જ્યારે જ્યારે આવે છે ત્યારે અવતારો દ્વારા, ભગવાનની શક્તિ લઈને અવતારો ભગવાનની આજ્ઞાથી આવે છે. માટે બહુ ઠાવકી ઘેડ બેહાડવી કે પુરુષોત્તમ નારાયણ તો આ વખતે પ્રગટ્યા છે. અંતરમાં ઘેડ બેસાડતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી, અને ઠાવકી ઘેડ બેસાડી હોય તેની સમજણ કોઈ દિવસે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો, આવું મહારાજે મધ્યના 31માં કીધું છે. આ બધી વાતને વિચાર્યા કરીએ ને તો આપણને મહારાજ જે મળ્યા છે એનો કેફ રહે. આપણને અક્ષરધામ સિવાય બીજા કોઈ ધામમાં ક્યાંય પ્રીતિ તો ન થાય, પણ સમજણ પણ બરાબર ફિટ રહે, નહીં તો ક્યાંક બીજે કોઈક શબ્દ સાંભળી લઈએ અને તરત મતિ ફરી જાય. માટે મતિને સ્થિર રાખવા માટે રોજ આવી વાતોને વિચારવી. એ ધામમાં કેવું છે? તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાસે, બધા કિશોર ભગવાન જેવા છે એવા જ મુક્તો છે. કોટર્ક્ય ઇન્દુ સમતેની પ્રભા પ્રકાશે, સરખા ગણાય સહુ અક્ષર મુક્ત એહ, દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તેહ. ત્યાં તો સારૂપ્ય મુક્તિ છે, ભગવાનના જેવું જ રૂપ, ભગવાનના જેવું જ ઐશ્વર્ય. ત્યાં અક્ષરધામની સભા, જે ગઢપુરમાં તકતો અક્ષર ઓરડીની અંદર હતો, જૂનો અત્યારે પણ હશે, એ જે અક્ષર ઓરડીની અંદર બધ એ તકતો છે. અક્ષરધામની સભા કેવી છે તો મહારાજનું જેવું સ્વરૂપ છે એવું જ મુક્તોનું સ્વરૂપ. ત્યાં અક્ષરધામની સભા કોઈ જોવે ને તો બધે મહારાજ 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 મહારાજ, અનંત કોટી મહારાજ જ દેખાય એને. જેવું મહારાજનું સ્વરૂપ એવું જ મુક્તનું સ્વરૂપ. પણ મુક્તને હંમેશા એમ ખ્યાલ રહે, હું તો સેવક છું, મારા સ્વામી આ છે. આવું અક્ષરધામનું આપણા કલ્પનામાં ના બેસે, આપણી બુદ્ધિમાં ના બેસે એવી અક્ષરધામની અનેક ન્યારી ન્યારી વાતો છે. અહીંયા આગળ એ શબ્દોમાં થોડીક લખી છે. તે ધામ માહી બહુ જે સુખ છે સદાય, સે સાદી કે સકળ તે નહીં કહી શકાય, ઐશ્વર્ય સર્વતનું ત્યાં કહીએ અપાર, સુસારદા કહી શકે સકળ પ્રકાર. ત્યાં કોઈ એના ઐશ્વર્યને કહી ના શકે એવું એનું ઐશ્વર્ય છે. ત્યાં મુક્તો શું કરે છે? કોઈ ક મુક્ત પ્રભુની છબીને નિહાળે, કોઈ ક પદ્મ સરખા પગને પખાડે, જે પામવા સરસ સોળસ ચિહ્ન શોભે, તે નિરખવા સ્થિતિ કરી મન ભ્રંગ લોભે. કોઈ મુક્ત પ્રભુની છબીને નિહાળે, કોઈ ભગવાનના પગને ત્યાં આગળ ભગવાનના ચરનારવિંદ ધોવે છે, કોઈ ભગવાનના એ સોળ ચિહ્નોને પામવા માટે જેમ પેલો ભમરો હોય એ જેમ ફૂલની સુગંધ લેવા માટે આમથી આમ આમથી આમ ફરતો, એમ મુક્તને ઉતાવળ થાય, ઘડીક થાય ભગવાનના ચરનાવિંદના સોળ ચિહ્નોનું સુખ લઉં, ઘડીક થાય ભગવાનની આંગળીઓના નખમણીનું સુખ લઉં, ઘડીક થાય ભગવાનની ઘૂંટીઓનું સુખ લઉં, ઘડીક થાય ભગવાનના જાનું ઉપર જઈને એનું સુખ લઉં, ગળીક થાય ભગવાનના ઓષ્ટ ઉપર જઈને એનું સુખ લઉં, એમ મુક્તને પણ એટલો લોભ જાગે છે. જેમ પેલા રૂપિયાવાળા રૂપિયાનો લોભીને એમ થાય કે હું ક્યાંથી રૂપિયા લઉં, અહીંથી કમાઈ લઉં, અહીંથી કમાઈ લઉં, આમાં રોકું આમાં રોકું આમાં રોકું, એમ મુક્તને એમ થાય છે વહેલો વહેલો દોડું, આ સુખ લઈ લઉં પછી આ લઈ લઉં. જેમ પેલો સ્વાદ્યો હોય એને એમ થાય, થાળીમાં 10 આઈટમ આવી હોય એને ખબર હોય કે આ બધું મારા માટે જ છે, પણ એને એમ હોય જલ્દી જલ્દી જમી લઉં એટલે જલ્દી બીજું મળે, બીજું મળે તો જલ્દી હજુ પેટ ભરાય સ્વાદ્યાને એમ થાય કે જેટલું વધારે મારાથી જમાઈ જાય એટલું હું તૃપ્ત કહેવાઉં. એવી રીતે અક્ષરધામના મહામુક્તને મૂર્તિના સુખને હું કેવી રીતે ભોગવી લઉં, એમ દોડા દોડ દોડા દોડ દોડા દોડ મૂર્તિની અંદર એ ભગવાનના મહામુક્તો કરે છે. અને એ જ મારે ને તમારે કરવાનું છે. નિશાન તો એ જ છે, માળો ને ખીલો તો એ જ છે. 1મું 32મું કાર્યાણીનું 11મું 45મું 1લું 20મું 22મું એ કોઈ દિવસ આપણને ભૂલાવવું ન જોઈએ. આપણું જે લક્ષ્ય છે, લક્ષ વેધી જે નથી થતો એને લક્ષ ભૂલાય છે,
લક્ષ વેધી અને લક્ષની શુદ્ધિ કરીને જે મુમુક્ષુ ચાલે છે ને લક્ષ ભૂલાતું નથી. લક્ષની શુદ્ધિ બહુ જરૂરી છે. લક્ષ બાંધવાવાળા કરોડો હોય છે પણ લક્ષની શુદ્ધિને જાળવવાવાળા કરોડોમાં એક કે બે જ હોય છે. લક્ષને બાંધવાવાળા કરોડો પણ લક્ષની શુદ્ધિને જાળવી રાખવાવાળા કરોડોમાં એક બે હોય છે. માટે લક્ષની શુદ્ધિને જાળવવા પ્રયત્ન કરવો. આપણે બધા સત્સંગમાં આવ્યા છે એટલે લક્ષ તો બાંધ્યું છે, અક્ષરધામમાં જવું છે. લક્ષ તો બાંધ્યું છે, શુદ્ધ થવું છે. લક્ષ તો બાંધ્યું છે, એકાંતિક થવું છે, મહામુક્ત થવું છે મહારાજના. પરંતુ એ લક્ષ બાંધ્યા પછી લક્ષની શુદ્ધિ જીવનના અંતિમ શ્વાસ સુધી રાખવી એ લક્ષ બાંધવા કરતાં પણ કઠણ છે. લક્ષ બાંધવું એ તો કઠણ છે જ, પણ લક્ષ બાંધ્યા પછી લક્ષની શુદ્ધિ અખંડ જાળવી રાખવી એના કરતાં અબજોગનું કઠણ છે. માટે ક્યાંય આપણે ભૂલા ના પડીએ. વાતો કરતાં કરતાં કે વાતો સાંભળતા સાંભળતા લક્ષની શુદ્ધિ કરવાનું ના ભૂલી જઈએ. લક્ષ બાંધવા કરતાં એ લક્ષની શુદ્ધિ જેટલી હોય એટલું આપણને એ અગત્યનું કામ લાગે. ત્યાં મુક્તો બધાય મહારાજની મૂર્તિની અંદર સુખ લે છે. ત્યાં ભક્તિ માતા ગયા એ અક્ષરધામમાં કેવું જોયું, હું થોડીક થોડીક જ કડીઓ વાંચું છું. ત્યાં તો દીઠા હરિતના અવતાર સર્વે, મત્સ્યાદિ જે થઈ ગયા જગ મધ્ય પૂર્વે, તેઓ મળી સ્તુતિ કરે ગન શ્યામ કેરી, થઈ દીન પાવ પ્રણમે હરિરૂપ હેરી. અહીં લખે છે ત્યાં તો ભક્તિ માતાએ એવું જોયું જેટલા અવતારો જગ મધ્ય પૂર્વે થઈ ગયા. ભક્તિ માતાને 200 વર્ષ પહેલાં એની આગળ જેટલા અવતારો જગ મધ્ય થયા, જેટલા અવતારો, કલ્કી અવતાર જે નથી થયો એ પણ ત્યાં જોયો, પણ એ સિવાય બીજા અવતારો જે થઈ ગયા, કચ્છ મચ્છ વરા રામ કૃષ્ણાદિ કોઈ પણ અવતારો, એ બધા જ અવતારો તેઓ મળી સ્તુતિ કરે ઘનશ્યામ કેરી, થઈ દિન પાવ પ્રણમે હરિરૂપ હેરી. દિન થઈને ભગવાનની સ્તુતિ કરે છે. આ ભક્તિ માતાએ જોયું, કારણ કે બહુધા તો શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કયા છે. જગ મધ્યે જે આવ્યા પુરુષને જ પુરુષોત્તમ કયા છે એવું સુકાનંદ સ્વામીનો શ્રીજી મહારાજ પાસે વાત કરેલી છે અને શ્રીજી મહારાજે માન્ય રાખેલી છે. આ વિહારીલાલજી મહારાજે લખેલું છે કે અનંત કોટી મુક્તોને આવા અવતારો ત્યાં હાથ જોડીને મહારાજની પાસે ઊભા છે. આવું એ અક્ષરધામ છે. એ અક્ષરધામની અંદર આપણે પહોંચવાનું છે ને એ ધામમાં જઈને મહારાજનું આવું સુખ લેવાનું છે. એવા ધામની આગળ બીજા શી ગણતી માં ગણાય રે, માં પ્રલય કાળના અગ્નિ માં સીજા હંમેશ જે હનાય રે. મા પ્રલયનો અગ્નિ, મા પ્રલયનો જ્યારે અગ્નિ થાય ત્યારે અગ્નિની અંદર અનંત કોટી બ્રહ્માંડનો નાશ થઈ જાય એને મહાપ્રલય કહેવાય. અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય એને મહાપ્રલય કહેવાય. એની અંદર શું પ્રીતિ કરવી. જે કાંઈ છે ગુણાતીતાનંદ સ્વામી કે આદિને જોવું, અંત્યને જોવું, મધ્યને ના જોવું. આદિ અને અંત્યને જે જોવે છે એને ક્યારેય પણ જગતમાં પ્રીતિ થતી નથી. મધ્યને જે જોવે છે ને મધ્યમાં મોહ છે, મધ્યમાં મોહ છે. આદિ એટલે પ્રથમ, આજથી આપણી ઉંમર જેટલી થઈ એના 2 વર્ષ ઉમેરીને આપણે આપણી જાતને પૂછીએ, હું કોણ હતો, ક્યાં હતો, શું હતો, શું કરતો હતો. કોઈ 15, કોઈ 20, કોઈ 25, કોઈ 50 વર્ષના હોય, 2 વર્ષ ઉમેરી દો, એટલા વર્ષ પહેલાં હું ક્યાં હતો, શું કરતો હતો, કોના પિતા, કોની માતા, કોનો દીકરો, કોની દીકરી, બધું ગોતી નાખીએ. કઈ પ્રોપર્ટી, કઈ બેંક એકાઉન્ટ, શું બિઝનેસ, કયા દેશમાં હતા, શું કરતા હતા. નો આન્સર. આજથી 100 વર્ષ પછી હું શું હોઈશ, જો ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામીશ, સંતોનો સમાગમ રાખીશ તો અક્ષરધામમાં હોઈશ. આ અંત્ય, ઓલું આદિ, આ મધ્યમાં બધો મોહ, મધ્યમાં બધો એ મોહ. મોહ એટલો બધો ખતરનાક છે. આજે જગતની અંદર જાજામાં જાજો મોહ ફોનનો છે.
જે સહજ રીતે દેખાય. આઈ ટેન નીકળે એટલે વ્યક્તિને આઈ ટેન જોઈએ, કાલે આઈ ફિફ્ટીન આવશે તો આઈ ફિફ્ટીન જોશે, એપલનો જ જોઈએ, બનાનાનો હાલે નહીં. બુદ્ધિ બનાના જેવી હોય પણ જોઈએ એપલ, બુદ્ધિ બનાના જેવી હોય પણ જોઈએ એપલ જ. એને એબીસીડી ભેગી કરતા ના આવડતી હોય એવા વ્યક્તિને એપલનો મોહ છે. એબીસીડીનો ઝેડ પૂરો ના કરી શકે તોય પણ કે એપલ જોઈએ એપલ. પણ એપલ હોય કે ગમે તે કાલ બીજો નીકળે, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક જ છે અંદર, બીજું કાંઈ નથી. આજે એ ધૂળમાંથી થયો છે, કાલ ધૂળમાં મળી જવાનો છે. એને કોઈ મોહ ના થાય, એને તેટલું છે મારી જરૂરિયાત કેટલી છે. હા, કોઈને એપલની જરૂર પડે, કારણ કે એને કોઈ એવા સિક્યોર ડેટા રાખવાના હોય, એની અંદર ઘણી સિક્યોરિટીના ફંક્શન આવતા હોય, તો એવા વ્યક્તિને એવી જરૂર પડે. પણ જેને કાંઈ કરવાનું નથી, કશું જ કરવાનું નથી, અને એક ખેડૂત છે, ભરવાડ છે, ગેટા બકરા ચરાવવાનો, એને એપલનું શું જરૂર છે? પણ મોહ છે. જરૂરિયાત એ જરૂરિયાત છે, જીવન જરૂરિયાત એ જરૂરિયાત છે, પણ આદિ અને અંત્યને જે જોવે છે. આ તમે એક દ્રષ્ટાંત દીધું, એવી રીતે કોઈ પણ વસ્તુમાં ગુણાદિતાનંદ સ્વામી જેવા મોટા પુરુષોએ બહુ શોર્ટમાં સૂત્ર આપ્યું છે, આદિ અને અંત્યને જોવો, મધ્યના જોશો, મધ્યમાં મોહ છે, મધ્યમાં મોહ છે. આદિને અંત્યને જોવે એટલે મોહ ઉડી જાય. ગમે એવું સારું હોય, ગમે એટલું સારું દેખાતું હોય, બહુ સરસ મજાના ગુલાબજાંબુ દેખાતા હોય ને એમ થાય, હમણાં મૂકીએ મોઢામાં, હમણાં મૂકીએ, આદિ શું હતું? ધૂળ હતી ને એમાંથી થયું, હવે વચ્ચે તો એની સુગંધ, આ બધું બહુ સરસ લાગે, પણ પાછું અંત્યમાં શું થવાનું? ધૂળ. એને જે જોઈ શકે છે, એને જે વિચારી શકે છે, એ જીવન જરૂરિયાત માટે બધું ગ્રહણ કરશે, પણ એમાં મોહ નહીં પામે. જે આદિ અને અંત્યને જોઈ નથી શકતો, સમજી નથી શકતો, એવા કોઈ પણ સાંસારિક સંબંધોમાં એને નુકસાન ચોક્કસ થાય છે. માટે આદિ અને અંત્યને જોવું. મોટા બંગલા જે બનાવ્યા, બહુ મોટા બનાવ્યા, બહુ બધું બનાવ્યું, દરિયાને મધ્ય ટાપુ ઉપર 1000 આઈલેન્ડની અંદર ઘર લીધા, તત્તન 4-4 મિલિયનનું ઘર ત્યાં વચ્ચે બનાવી દીધું, પણ એ કેટલા દિવસ રહેશે? એ ટાપુઓ કેવી રીતે બન્યા છે એનો ઇતિહાસ ગોતીએ કે ટાપુ કેવી રીતે બન્યા છે? તો એક દિવસ જ્યાં સ્થળ હતું ત્યાં જળ થયું છે, જ્યાં જળ હતું ત્યાં સ્થળ થયું છે, કોઈ લાવા ફાટ્યો છે અને એમાંથી પહાડો થયા છે, તો આજે બાંધેલા આપણા 2 લાખ 5 લાખ 5 મિલિયન 10 બિલિયનના બંગલાઓ કદાચ દરિયાને મધ્ય હશે કે આકાશની અંદર કોઈ મહેલ બનાવશે એ રહેવાના નથી. એ ન બનાવવું એવો મારો કોઈ આગ્રહ નથી. સંસારમાં છે, હોય ને, ભગવાને આપ્યું હોય ને, કરવું હોય તો કરે, પણ વિચાર રાખે આદિમાં નહોતું, અંત્યમાં પણ નહીં રહે, જેનાથી મોહ ન થાય. શાસ્ત્રો આપણને એ શીખવાડે છે. એટલે અહીંથી પ્રીતિ તૂટીને ભગવાનના ધામમાં પ્રીતિ થાય, કાં તો બધું મહાપ્રલયમાં બધું નાશ થવાનું છે. પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્માન રહે કોય રે. ભવ બ્રહ્મા જે આખા બ્રહ્માંડનું સર્જન કરવા વાળા છે, એ જ નથી રહેવાના, એ જ લીન વિરાટમાં થઈ જવાના છે, એ જ વિરાટમાં લીન થઈ જશે. 100 વર્ષની એમની આયુષ્ય પૂરું થશે ત્યારે પ્રકૃતિ પુરુષ પણ પોતે અક્ષર પુરુષમાં લીન થઈ જાય છે. આ બધાય પ્રલયમાં આવે, એટલે કે પ્રલયની બધા ઉપર દુઃખ આવે છે. જો આ બ્રહ્માંડના સર્જનકર્તાઓ નથી રહેવાના, તો આપણે આ બ્રહ્માંડનો એક ખાલી એક જ ટુકડો પૃથ્વી, અને એ પૃથ્વી રૂપી 14 ટુકડાઓ છે બ્રહ્માંડના, એનો એક ટુકડો પૃથ્વી, અને પૃથ્વીના ટુકડાની અંદર આપણું 5-10-25-50 એકરની અંદર ઘર હોય, 500 એકરમાં ઘર હોય, એ ટુકડો એક પૃથ્વીનો ધૂળનો એ રહેવાનો છે. આખા 14 ટુકડાઓ નાશ થઈ જવાના, 14 ટુકડાનો રચવાવાળો નાશ થઈ જવાનો છે, તો આપણો નાનો ટુકડો ક્યાં રહેવાનો છે? સ્વામી કે આવો વિચાર કરીને ધામના સુખનો લોભ રાખીએ. એટલે સ્વામી કહે છે, 14 લોક ધામ રહેવાન પાવે, સર્વે સંહાર હોય રે. જેમ કડાયામાં કણ ઉછળે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે. ચૂલા ઉપર, ગેસ ઉપર ચડાવેલા અનાજ હોય, વાસણની અંદર ભાત મૂક્યા હોય, અને ભાતને આમ છૂટા ચડાવતો હોય તો જોવાના કેવું થાય. ઊંચા નીચા, આમ ઊંચા નીચા ચડ્યા કરે, ને પેલો છે ને ઉપર ઊભો જોયા કરે, બફાઈ ગયો, 2 ચોખા તોડે, અને પછી ઊંચા નીચા જ થયા કરે. એમ આખું આ જગત
એને જ્યારે બહાર જઈને જોઈએ ને, આ બ્રહ્માંડથી બહાર જઈને જોઈએ ને, તો આમ બધા જીવો માયાની અંદર ખદ બદે છે. જેવી રીતે કોઈક વસ્તુ જૂની જંબાની પડી રહી હોય ને, એની અંદર સડો થાય ને, સડાની અંદર ઈયળો ને બધું પડીને જેમ ખદ બધતું હોય ને, એમ માયાની અંદર, વિષયની અંદર આસક્ત થયેલો જીવ ખદ બદે છે ને દુઃખી થાય છે, અતિ દુઃખી થાય છે. એવી રીતે આ બ્રહ્માંડની અંદર, સ્વર્ગ મૃત્યુ કે પાતાળની અંદર, જેને સ્વર્ગમાં લીધો, દેવતાનો જન્મ લીધો, અહીં મૃત્યુલોકમાં લીધો, પાતાળમાં લીધો, બધાય ખદ બદે છે. તેમ જો તન દારી બળે છે, સ્વર્ગ મૃત્યુને પાતાળે રે. ક્યાંય સુખ નથી, સ્વર્ગમાંય ખદ બધે છે ને, મૃત્યુલોકમાંય ખદ બધે છે ને, પાતાળમાંય ખદ બધે છે. સુખ તો એક ભગવાનના અક્ષરધામમાં છે. માટે મહારાજ પંચાળાના પહેલામાં કે બુદ્ધિવાળાએ વિચાર કરવો કે ભગવાનના ધામમાં જેવું સુખ છે એવું તો ક્યાંય ના હોય, ત્યાંથી ખાલી એક છાંટો નાખ્યો છે એમાં તો આટલા બધા સુખિયા થઈ ગયા છે, પણ એના ધામમાં જેવું સુખ છે એવું ક્યાંય નથી. માટે સુખ નથી ક્યાં માને, પ્રભુજીના પદ પખીરે. ભગવાનના ચરણારવિંદ વિના ક્યાંય સુખ નથી. અક્ષરધામ એનો અર્થ, જ્યાં ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષો છે ત્યાં અક્ષરધામ છે. કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કે બદ્રિકાશ્રમ સ્વેદ્વીપ અક્ષરધામ અને અહીં મોટા એકાંતિક, આ ચાર જ જગ્યાએ કથા વાર્તાનો સત્સંગ છે, બાકી ક્યાંય નથી. કોઈ જગ્યાએ કોઈને કરવું ગમતું નથી, આ ચાર જ જગ્યાએ છે. આ પૃથ્વી પર મોટા એકાંતિક છે ત્યાં છે. બસ મોટા એકાંતિક પાસે રહીએ ને એટલે અક્ષરધામમાં જ રહ્યા બરાબર છે. એનું જ સુખ આવે, એનો જ અનુભવ થાય, અને દેહ મૂક્યા પછી એ જ પમાય. માટે નિષ્કુળાનંદ સ્વામી કે તું ભૂલતો નહીં, આ વાતને લખી રાખજે. નિષ્કુળાનંદ કહે ભૂલે છે સાને, લેવાત આવી તું લખી રે. સ્વામી કે છે આ વાતને ભૂલ્યા વિના આ વાતને તું લખી લેજે, લખીને રાખજે, મનન ચિંતન કરજે, જેનાથી અક્ષરધામની અંદર જવાની જે વાત છે ભૂલાય નહીં, અક્ષરધામનું સુખ ભૂલાય નહીં. ગમે એટલા જગતના વ્યવહારો જે કાંઈ કરવા ઘટે કરે, છતાં પણ નિશાન તખત એ ક્યારેય પણ ના ચૂકાય, એટલે સ્વામી આપણને આ હિતની વાત પદ 56 અંદર અહીં કરે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ.